અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન સતત વધતી જાય છે, વકરતી જાય છે, જેના કારણે ગુજરાત હાઈકોર્ટે પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મહત્વની વાત એ છે કે માત્ર ટ્રાફિક પોલીસ ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર નથી, લોકો પણ જવાબદાર છે, એટલા જ જેટલા ટ્રાફિક પોલીસ જવાબદાર છે. કેટલાક લોકો દબાણ કરતા હોય છે, કેટલાક લોકો ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ પણ કરતા હોય છે. તો વાત કરીએ પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ રામાનુજ સાથે. તો સાહેબ, ખાસ કરીને જે ટ્રાફિક સમસ્યા જે વકરી રહી છે તેમાં તેના માટે લોકો પણ કેટલા જવાબદાર છે? પ્રથમ તો તમામ લોકોને પણ ટ્રાફિક સેન્સ હોવું જોઈએ, પોતે ટ્રાફિકની સમસ્યાઓ સમજે છે, છતાં પણ સ્ટોપ લાઇન ઉપર ઊભા રહેવાની કોશિશ કરતા નથી. પોલીસ ઊભા રાખે, ઉતાવળમાં હોય તો તેની સાથે ઘર્ષણ કરે છે, જેમ ફાવે બોલે છે, હાથના લેકા કરીને ચાલ્યા જાય છે. આ બધું પોતે જ્યાં સુધી સમજશે નહીં પબ્લિક, ત્યાં સુધી પોલીસ તો રોજકીનું કામ કરે છે, 8 કલાક બતાવે છે, પણ છતાં પોલીસ કરતાં પબ્લિકે સમજવાની બહુ જરૂર છે. સરજી, વાત કરીએ તો જે શટલ રિક્ષાઓ અને શટલ ઇકો જે ફરતી હોય છે તો એના માટે જવાબદાર કોણ, કેટલા જવાબદાર છે લોકો? શટલ રિક્ષામાં તેવું છે કે પોલીસ અમલ કરાવે છે શટલ રિક્ષાઓને ડિટેન. રોજ અમે 10-15 રિક્ષા તો હું ડિટેન કરું છું, મારા માણસો ડિટેન કરે છે, મહેમાં આપી છીએ, રોજના 50-50 મહેમાં રોજ થતાય છે અમારે કારગિલ ઉપર. તેમ છતાં આ રિક્ષાઓ સસ્તા ભાડાથી લઈ જાય છે એટલે પબ્લિક આકર્ષાય છે, અને એમાં 5 રૂપિયા આપી અને આગલા પોઈન્ટે ઉતરી જાય છે. આવી સમસ્યાનો કારણે આવડા શટલ રિક્ષાઓ ચાલુ રહેશે, પણ અમે 3 થી વિશેષ કોઈ માણસોને બેસવા દેતા નથી અને 50 મીટરમાં કોઈ વાહનને ઉભરાવા દેતા નથી. ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે જે હુકમ કર્યો છે ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે હાલ? હાલે હાઈકોર્ટના હુકમ મુજબ, એમના આદેશ મુજબ, અધિકારીઓના આદેશ મુજબ 131, 188ના કેસ કરે છે, 283 અડચણરૂપ વાહનો ભરાવે છે, ટ્રોઈંગ કરાવે છે, અને કોઈ પણ 4 રસ્તા ઉપર સ્ટોપ લાઇનનો અમલ ચાલુ કરેલ છે અને વચ્ચે વ્યવસ્થિત સાઇડ સિગ્નલ બતાવે છે. ટ્રાફિક નિયમનમાં વધુ રસ લેશે પોલીસ. ખાસ કરીને હવે લોકોને પણ શું અનુરોધ કરી રહ્યા છો, ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગની સમસ્યા હળવી કરવામાં કેટલી મદદરૂપ થાય લોકો, એટલે લોકોને શું અનુરોધ કરો છો તમે? હું લોકોને એટલું જ જણાવીશ કે પોલીસ તો એનું કામ 8 કલાક કરવાની છે, વિશેષ 2 કલાક વધારે પણ કરશે. આપની સમસ્યાઓ દૂર કરવા માટે પોલીસ છે, આપના સહકાર માટે છે, આપણું રેગ્યુલેશન માટે છે. આપ પોલીસને સહકાર આપશો, આપ જલ્દીથી જઈ શકશો, એટલે પોલીસના કામમાં સહકાર આપો. પોલીસ હાથ ઊંચો કરે, તમને ઊભા રાખે, સ્ટોપ લાઇનનો ને એવો અમલ વ્યવસ્થિત કરો અને પોતે ટ્રાફિક સેન્સમાં રહે તો વ્યવસ્થિત બધું ચાલવા માંડશે. ટ્રાફિક સમસ્યા અમદાવાદમાં સતત વકરતી જાય છે, દિન પ્રતિદિન સમસ્યા ઘેરી બનતી જાય છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પોલીસને પણ ભારે ફટકાર આપ્યો હતો. આ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે લોકોનો પણ સહકાર એટલો જ જરૂરી છે. લોકો પણ પોતાને જે ટ્રાફિક નિયમનનું ભંગ ન કરે, ટ્રાફિક નિયમન પ્રમાણે ચાલે. પાર્કિંગની સમસ્યા જે વકરતી જાય છે એ ચોક્કસ જે પાર્કિંગના સ્થળ નક્કી કરેલા છે ત્યાં પાર્કિંગ કરે તો જ આ જે સમસ્યા છે એ સમસ્યા હલ થઈ શકશે. કેમેરામેન મૃગેશ સાથે જ્યોતિ પટેલ, મતલબ ન્યૂઝ અમદાવાદ.